विद्यार्थी मित्रों जे प्रमाण आप रोज बरोज विडियो प्रमाण शिक्षण कार्य मेरवीए छे तेम आज पर आप रीते शिक्षण कार्य मेरवशू। ओके तो आप 3-7 में विषय सामाजिक विज्ञान प्रकरण राजपूत युग नवा शासकों ने राज्यों ए प्रकरण आप चालीए छे बराबर तब ये शीखो छो। आप 4-5 दिवसीय प्रकरण चाले छे जेमां तमे घणी बधी बाबतो शीखी गया छे। राजा हर्षवर्धन पुलकेशी बीजो उत्तर भारतना राज्यों दक्षिण भारतना राज्यों એમાં કેટલાક રાજપૂત યુગોની શાસન વ્યવસ્થા બરાબર ઘણા બધા રાજા એમાં ઘણા બધા શાસકો જોઈ ગયા ગોવિંદચંદ્ર ચંદ્રદેવ સોમેશ્વર સિદ્ધરાજ જયસિંહ બરાબર પછી મીનળદેવી એ બધા ઘણા બધા રાજાઓ રાણીઓ જોઈ ગયા। તેમજ આપણે કાલે જે વસ્તુ જોઈ ગયા હતા કે આપણે ધારો કે વાણિજ્ય આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા એમાં વાણિજ્યમાં આવે છે કે વિદેશી સામાન મંગાવવો પછી એમણે જે ઘણી બધી માહિતી એકત્રિત કરી હતી તે એ બધી વસ્તુ આપણે કાલે જોઈ હતી બરાબર વાણિજ્યમાં કે વિદેશી સામાન આવે તેનું મૂલ્ય નક્કી કરવું એના પૈસા લેવા જમીન ઉપર કર લેવો એને ભાગ કહેવામાં આવે છે એ બધી વસ્તુ આપણે કાલે જોઈ ગયા। તો એ પ્રમાણે આપણે બધી વસ્તુ જેમ જેમ ધીમે ધીમે આગળ જોતા ગઈએ છીએ તેમ તેમ તમને પણ તમારી રીતે ખબર પડતી જશે કે આપણે રાજપૂત યુગમાં શું હતું કેવી રીતે બધી વસ્તુ થઈ હતી। ઓકે તો આજે જોવાનું છે ભારત પર વિદેશી આક્રમણો કે આપણા ભારત દેશ ઉપર જે અંગ્રેજ સરકાર હતી જ્યારે આપણો ભારત દેશ ગુલામીમાં હતો તો ત્યારે આપણો ભારત દેશ ગુલામ કેવી રીતે થયો હતો તે અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા વેપાર કરવાના બહાને ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં એ લોકોએ પોતાની સત્તા જમાવી રાજાઓ સાથે ભેગા મળીને અને એમનો પગ પસારો આપણા ભારત દેશમાં કર્યો હતો અને આપણા ભારત દેશ ઉપર રાજ કર્યું હતું। એમ ભારત દેશ ઉપર જે વિદેશી આક્રમણો છે વિદેશી આક્રમણો કે કયા કયા શાસકોએ કયા કયા વંશજોએ વિદેશી આક્રમણો વિદેશના લોકોએ આપણા ભારત ઉપર આક્રમણ કરીને ભારત ઉપર પોતાની સત્તા જમાવી એ વસ્તુ આપણે જોવાનું છે આજે। તો જુઓ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા કઈ સદી મિત્રો યાદ રાખજો કઈ સદી દરમિયાન ભારતમાં વિદેશી આક્રમણો થયા તે તમારે મગજમાં માઇન્ડમાં ફિટ કરી દેવાનું છે કે 8મી સદી થી 12મી સદી બરાબર સદી બરાબર 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા બરાબર મુસ્લિમ સમાજના લોકો વિદેશના હતા બરાબર એ અલગ પ્રદેશના હતા તો એ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા બરાબર વિદેશી આક્રમણ એટલે એમાં મુસ્લિમ આક્રમણ જે મુઘલ સામ્રાજ્ય હતું તે આવી જાય છે બરાબર એટલે 8મી થી 12મી સદી દરમિયાન આપણા ભારત દેશમાં મુસ્લિમ આક્રમણો થયા હતા યાદ રાખજો મિત્રો। 8મી સદીમાં આરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભારત પર આક્રમણ કર્યું કે 8મી સદીમાં જો 8મી સદીથી 12મી સદી દરમિયાન આપણે મુસ્લિમ સમાજના આક્રમણો થયા તો એમાં 8મી સદીની શરૂઆતમાં એ આરબ જે રાજ્ય સત્તા છે આરબના જે લોકો છે મુસ્લિમ સમાજના લોકો તો એ આરબના લોકોએ આ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે કયા વ્યક્તિએ કયો મુસ્લિમ સમાજનો વ્યક્તિ મોહમ્મદ ઇબ્ન કાસિમ બરાબર આ એક વ્યક્તિનું નામ છે મુસ્લિમ સમાજના વ્યક્તિનું જેને ભારત ઉપર આક્રમણ કર્યું તે ભારતના ઉત્તર પશ્ચિમ ભારત પર આક્રમણો કર્યા ઉત્તર પશ્ચિમ ભારત બંને દિશાઓમાં એમણે આ મોહમ્મદ ઇબ્ન કાસિમે આક્રમણો કર્યા હતા બરાબર કયા દેશ ઉપર આપણા ભારત દેશ ઉપર મુસ્લિમ સમાજનો વ્યક્તિ હતો તેણે આપણા ઉત્તર અને પશ્ચિમ ભારત ઉપર આક્રમણો કર્યા હતા બરાબર। વાયવ્ય ખૂણામાંથી સબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું કે ઉત્તર અને પશ્ચિમ એમાં ભારતમાં આ મોહમ્મદ ઇબ્ન કાસિમે આક્રમણો તો કર્યા પણ જે એના સિવાય બીજી વાયવ્ય દિશા છે આપણી 4 દિશાઓ સિવાય વાયવ્ય દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તો એના સિવાય જે વાયવ્ય અગ્નિ નૈઋત્ય ને બધી દિશાઓ છે તો એ બધી દિશાઓમાંથી આ જે વાયવ્ય દિશા છે એ વાયવ્ય દિશાના ખૂણામાંથી સબુક્તગીન નામનો જે શાસક હતો મુસ્લિમ સમાજનો તો એણે એ આક્રમણ કર્યું હતું કઈ દિશામાંથી વાયવ્ય દિશામાંથી બરાબર ઉત્તર પશ્ચિમ ભારતમાં તો આક્રમણ કર્યું હતું કોણે મોહમ્મદ ઇબ્ન કાસિમે પણ
वायव्य दिशा में जे आक्रमण कर्युं हतुं ते सबुक्तेगिनना नामना व्यक्तिए कर्युं हतुं, भारत पर आक्रमण बराबर। पण आ आक्रमणों ते समये भारत में राज्यसत्ताना स्थापी शक्या नहीं बराबर। के आक्रमणों थया वायव्य दिशा में सबुक्तगिने कर्युं अने मोहम्मद इब्न कासिमे जे उत्तर पश्चिम दिशा में कर्युं, तो आ समय आक्रमणों ते समय भारत में राज्यसत्ता ना स्थापी शक्या, एने राज्यसत्ता नहीं स्थापाई। आक्रमणों तो कर्युं भारत पर, भारत देश पर युद्ध करवा माटे लड़ाई तो करी, चढ़ाई तो करी, पण ए पोतानी सत्ता त्यां जमावी शक्या नहीं, एमने हार मिली हती। बराबर मित्रों, के आक्रमणों तो कर्युं छे पण एमने पोतानी सत्ता ए भारत देशना जे प्रदेश पर आक्रमण कर्युं तो त्यां पोतानी सत्ता जमावी शक्या नथी, एमने छेवटे हार मिली हती। ए पछी गजनीना सुल्तान मोहम्मद गजनीए ईस्वीसन 1000-1026 समयगाड़ा में भारतनी अदरक धन संपत्ति जोईने केटलीक चढ़ाईओ करी। भारत देश में एटली संपत्ति हती के बधा देशों करता भारत देश ए सोने की चिड़िया नामथी ओळखातो हतो बराबर। ए भारत देश एटलो संपत्तिवाळो हतो। ज्यारे अंग्रेजों आपणा देश में शासन करवा आव्या, वेपार करवा आव्या ते पहेलानी वात छे। अंग्रेजों पर अपना देश में घनी बड़ी संपत्ति जोई, एना कारण ज अपना भारत देश में वेपार करने पग पसारो करो, अपना भारत देश पर ए सत्ता जमावी, भारत देश में जे वस्तु थी ते बधी एमना देश में मोकली, अने ए बधी वस्तु थी एमना देश ने धन संपत्ति में ए वधु आगर पड़तो करी नाख्यो हतो। एमज आ जे गजनी हतो, गजनी नामनो एक शासक सुल्तान, मुस्लिम समाजनो सुल्तान बराबर, ते मोहम्मद गजनीए ईस्वीसन 1000-1026 समयगाड़ा में, 1000-1026 समयगाड़ा में ईस्वीसन पूर्वे नहीं बराबर, ईस्वीसन के 1000-1026 समयगाड़ा में भारतनी अदरक धन संपत्ति जोईने केटलीक चढ़ाईओ करी। भारत में एटली संपत्ति हती के बहारना देशना लोको जोईने ए भारत देश पर युद्ध करवा माटे ए तत्पर रहता हता। जे राजा ने हरावे ते राजा पासेथी बधी अदरक संपत्ति लई लेता हता अने ए राज्य पण लई लेता हता। ए माटे ए घणा आक्रमणों भारत देश पर थया हता, साना कारणे, भारत में जे धन संपत्ति हती एना कारणे बराबर। तो आ मोहम्मद गजनीए जे सुल्तान हतो तेमणे 1000-1026 समयगाड़ा में भारतनी अदरक धन संपत्ति जोईने ए चढ़ाईओ करी हती, घणा बधा प्रदेशों में चढ़ाईओ युद्ध करवा माटे करी हती। ओके, तो विद्यार्थी मित्रों, मोहम्मद गजनीनी चढ़ाईनु मुख्य कारण भारतनी अदरक संपत्ति हती बराबर। तो भारत देशनी अदरक संपत्ति ए मोहम्मद गजनीनु मुख्य चढ़ाई करवानुं कारण हतुं। मुस्लिम समाजनो सुल्तान हतो ए, तो ए भारत देश में जे संपत्ति एने जोई हती एना कारणे एने अदरक संपत्ति जोवाना कारणे भारत देश पर चढ़ाई करी हती। तमे अत्यारे पण जुओ तो वधारे वधारे लोको पैसा पाछळ वधु भागता होय छे, मेहनत साना माटे करता होय छे, पैसा माटे बराबर। तो एना माटे मेहनत करता होय छे, तो ए व्यक्तिए सुल्ताने अदरक संपत्ति भारत देश में जोई एना कारणे भारत देश पर चढ़ाई करी हती, युद्ध करवा माटे ए आव्यो हतो। कोण? मोहम्मद गजनी ए सुल्तान। ते एक चढ़ाई पछी बीजी चढ़ाई करतो हतो अने दरेक वखते वधु ताकतवर थईने भारत उपर चढ़ी आवतो बराबर। ते एक चढ़ाई पछी बीजी चढ़ाई करतो हतो, एक लड़ाई आक्रमण करतो हतो त्यार पछी वारंवार एक चढ़ाई बीजी चढ़ाई एम धीमे धीमे आक्रमणों करतो रहतो हतो, ने जेटली चढ़ाईओ चढ़तो हतो ए वधु ने वधु वार ताकतवर बनीने ए भारत देश उपर ए आवतो हतो। के एक लड़ाई लड़े, बीजी लड़ाई ए लड़ाई जीतीने बीजी लड़ाई लड़े, एम जेटली वार लड़ाई लड़तो हतो, चढ़ाई चढ़तो हतो, एम ए वधु ने वधु ताकतवर बनीने ए भारत देश उपर चढ़ी आवतो हतो अने ए प्रदेशना राजानी साथे युद्ध करीने ने जीतीने एनी संपत्ति लेतो हतो। कोण? मोहम्मद गजनी, मोहम्मद गजनी नामनो सुल्तान। ओके, आ समये भारतना शासकों एक थईने शक्तिशाळी सेनाना बनावी शक्या। તમે વિચારી શકો કે અત્યારે બી તમારું તમે કામગીરી કરવા માગતા હોય, તમને કોઈ એક કાર્ય સોંપવામાં આવે તો એ તમે કાર્ય માત્ર એક વ્યક્તિ મળીને કરી શકતા નથી। જો કોઈ મોટું કાર્ય હોય તો એક વ્યક્તિ મળીને કાર્ય કરી શકતું નથી, પણ જો 3-4 વ્યક્તિ ભેગા મળીને કાર્ય કરી શકે તો એ કાર્ય તમે સરળતાથી પાર કરી શકો છો। એ જ રીતે તે સમયે પણ આ ભારત દેશમાં શાસકો જે હતા, ભારત દેશના જે રાજાઓ હતા, તો એ શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં। કે 4-5 રાજા ભેગા મળીને એક પોતાની સેના શક્તિશાળી બનાવી શક્યા નહીં, કે જે સેના બનાવીને આ મોહમ્મદ ગજનીની સામે એ લડાઈ લડી શકે। બધા રાજાઓ પોતપોતાનું જોઈ જોઈને એ પોતાનું સામ્રાજ્ય એ અલગ રાખવા માગતા હતા, એક સંપમાં રહેવા માગતા હતા નહીં,
પોતાનું સામ્રાજ્ય અલગ રાખીને રહેવા માંગતા હતા. એનું સામ્રાજ્ય એ સારું રહે એના માટે કામગીરી કરતા હતા. પણ એવું નહીં કે બધા ચાર પાંચ રાજાઓ ભેગા થઈને મોહમ્મદ ગઝનીની સામે ચઢાઈ કરીને યુદ્ધ કરીને એની સાથે લડીને આપણે ભારત દેશને આ મુસ્લિમ સમાજના આક્રમણોથી બચાવીએ એવું વિચારતા હતા નહીં. એના કારણે તે સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા હતા નહીં. પરિણામ ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અદ્રક સંપત્તિ લૂંટી. તમે જુઓ તો સોમનાથ જે છે ત્યાં અદ્રક સંપત્તિ જોવા મળે છે તમને. ઘણી વાર આપણે જોયું છે તો ઘણી બધી વાર કેટલીક વાર આતંકવાદી હુમલાને બધું ઘણું બધું થતું રહેતું હોય છે, લૂંટફાટને ચોરી ચકારી એ બધું થતું રહેતું હોય, તેમ આ અદ્રક સંપત્તિના કારણે જ આ મોહમ્મદ ગઝનીએ એ 1025માં તેમણે સોમનાથ પર ચઢાઈ કરીને અદ્રક સંપત્તિ લૂંટી. કે આપણા શાસકો એક સેના બનાવી શક્યા નહીં ભેગા મળીને, એના કારણે 1025માં આ મોહમ્મદ ગઝનીએ કઈ જગ્યા ઉપર ચઢાઈ કરી? સોમનાથ પર. સોમનાથ પર ચઢાઈ કરી અને ત્યાં જે અદ્રક સંપત્તિ હતી તે લૂંટી લીધી અને પોતાના કબજામાં કરી લીધી હતી. એ સંપત્તિ મોહમ્મદ ગઝનીએ લૂંટી લીધી 1025માં ઈસવીસન, બરાબર ઈસવીસન 1025, ઈસવીસન પૂર્વે નહીં, 1025 પહેલાં નહીં, ઈસવીસન 1025માં, બરાબર ઈસવીસનમાં. તો ત્યારે એણે સોમનાથ પર ચઢાઈ કરીને અદ્રક સંપત્તિ લૂંટી લીધી હતી. કોણે? આ મોહમ્મદ ગઝની નામના સુલતાને, બરાબર. હવે આવે છે મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. કે જે દિશામાંથી મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું હતું તે દિશામાંથી મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ 150 વર્ષ પછી પુનઃ ફરી એકવાર એ જ દિશામાંથી આક્રમણ થયું. ક્યાં? ભારત દેશ ઉપર, બરાબર. જે દિશામાંથી મોહમ્મદ ગઝની આક્રમણ કર્યું હતું તે જ દિશામાંથી પુનઃ ભારત ઉપર આક્રમણ થયું ફરી એકવાર 150 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 150 વર્ષ પછી ફરી એકવાર એ જ દિશામાંથી ભારત દેશ ઉપર આક્રમણ થયું હતું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. કે અગાઉ જે આક્રમણ થયું હતું તો એ આક્રમણોનું તો વાત ભારતના જે શાસકો હતા એ તો ભૂલી ગયા. આપણા ભારત દેશમાં જે અદ્રક સંપત્તિ લૂંટી હતી એના કબજામાં કરી હતી એ બધું ભારત દેશના શાસકો શું કર્યું હતું? ભૂલી ગયા હતા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈ ચાલુ હતી, બરાબર. કે મોહમ્મદ ગઝનીના અવસાન બાદ, મોહમ્મદ ગઝનીનું અવસાન થયું તો ત્યારે જે ગઝનીમાં લડાઈ ચાલુ થઈ ગઈ હતી, બરાબર. કોણ સત્તા પર આવે એના માટે તમારે બી, આપણે બી કોઈ રાજા હોય, આપણો કોઈ શાસક હોય રાજ્યમાં, તો એમના બે પુત્ર હોય મોતો અને નાનલો, તો બે વચ્ચે ઝઘડાઓ ચાલુ થઈ જતા હોય કે કયા વ્યક્તિને ગાદી ઉપર બેસાડવામાં આવે, બરાબર. તો એના કારણે આ લડાઈઓ ચાલુ થઈ ગઈ હતી. પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. કે જે સમયે મોહમ્મદ ગઝનીનું અવસાન થયું તે સમયે આપણા ભારત દેશના જે શાસકો હતા તો એમણે લાભ લેવાનો હતો. શાનો? કે એ સત્તા ઉપર કોઈ વ્યક્તિ ત્યારે હતો નહીં, તો એના કારણે એક મોટું સૈન્ય બનાવીને એના પર આક્રમણ કરીને એને આપણા કબજામાં કરી લેવાનું હતું. તો ત્યારે પણ આપણા ભારત દેશના શાસકો એ એક થયા ન હતા, એનો લાભ ઉઠાવી શક્યા નહીં હતા. ઘણી બધી વાર તમે જુઓ તો કંઈક સારું કરવા માટે આપણે કોઈક સાથે કંઈક ખોટું કરવું પડતું હોય છે, બરાબર. તો એના માટે તો આપણી સાથે પહેલાં ખોટું થયું છે એના માટે આપણે એ વ્યક્તિ સાથે એ રીતેની વર્તન કરવું પડતું હોય છે. કે મોહમ્મદ ગઝનીએ ભારત દેશ ઉપર આક્રમણ કરીને આપણા ભારત દેશમાંથી અદ્રક સંપત્તિ લૂંટી લીધી, તો આપણે આપણી જ સંપત્તિ પાછી આપણા હાથમાં મેળવવાની હતી. ક્યારે? જ્યારે મોહમ્મદ ગઝનીનું અવસાન થયું ત્યારે. એ ગઝનીની અવસાન થયા બાદ એમાં લડાઈઓ ચાલુ થઈ ગઈ, કયો વ્યક્તિ સુલતાન બનશે, તો એના કારણે ત્યારે એ સ્થિતિ એ નબળી પડી હતી. એના કારણે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં, કારણ કે ત્યારે પણ એ બધા શાસકો ભેગા થયા હતા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં સિયાબુદ્દીન ધોરીએ આક્રમણ કર્યું. એનું પરિણામ પાછું શું આવ્યું તે જુઓ. ત્યારે પણ આપણા શાસકો એકતા થયા નહીં, જ્યારે મોહમ્મદ ગઝનીએ શરૂઆતમાં આક્રમણ કર્યું હતું ભારત દેશ ઉપર ત્યારે બી બધા શાસકો ભેગા થયા નહીં. ત્યારે બી એમણે આક્રમણ કરીને સોમનાથ ઉપર લૂંટ કરી હતી. ત્યાર પછી જ્યારે ગઝની અવસાન પામ્યો ત્યારે પણ એની સત્તા નબળી પડી હતી, ત્યારે પણ આપણા ભારત દેશના લોકો એકતા, શાસકો એકતા થયા નહીં. એના કારણે પરિણામ એ આવ્યું કે 12મી સદી
ना अंत में बराबर बारमी सदी ना अंत में शिहाबुद्दीन धोरीए आक्रमण कर्यु भारत देश उपर बराबर बारमी सदी ना अंत में याद रखो मित्रों बारमी सदी ना अंत में कोने आक्रमण कर्यु हतु शिहाबुद्दीन धोरीए ओके शिहाबुद्दीन धोरीए बारमी सदी ना अंत में बारमी सदी की शुरुआत में नहीं बारमी सदी ना अंत में आक्रमण कर्यु हतु शिहाबुद्दीन धोरीए बराबर भारत देश उपर शुरुआत में तेमने केटलीक हार सहन करवी पड़ी थी शुरुआत में तेमने केटलीक हार सहन करवी पड़ी थी तमे जुओ तमे कोई कार्य करता हो तमे कोई कामगिरी करता हो तमने मोटू कोई काम सौंपी देवामां आवे तो वारंवार तमने हार मळती होय एमां तो तमे कंतारीने वस्तु छोड़ी दो छो पण ए वस्तु छोड़वानी नहीं पण प्रयत्न करता रहेवू ए आपणी ताकत छे बराबर तो एम आ शुरुआत में तमने केटलीक हार मळी शिहाबुद्दीन धोरीने शुरुआत में तो आक्रमणों कर्या पण एने घणी बधी हार मळी घणा बधा राजाओ परथी ने हार मळी छतां पण छेवटे तराईना मैदान में तेने बीजी चढ़ाई में पृथ्वीराज चौहान ने हार आपी दिल्ली में सत्ता स्थापी थी इने हार तो मिली जरा प्रथम शुरुआत करी जरा प्रथम चढ़ाई करी त्यारे तो इने हार मिली पण त्यार पछी जे एने बीजी चढ़ाई करी थी जरा शुरुआत में तेमणे केटलीक हार सहन करवी पड़ी थी छेवटे तराईना मैदान में बराबर के मैदान नाम है ज्यां युद्ध थयुं होय पृथ्वीराज चौहान अने शिहाबुद्दीन धोरीनी वच्चे ते मैदान नाम हतुं तराई तराईना मैदान में तेणे बीजी चढ़ाई में पृथ्वीराज चौहान ने हार आपी कोने हार आपी पृथ्वीराज चौहान ने कोने हार आपी आ शिहाबुद्दीन धोड़ी सुल्ताने बराबर क्यारे आपी बारमी सदी ना अंत में बारमी सदी ना अंत में शिहाबुद्दीन धोरीए तराईना मैदान में बीजी चढ़ाई में पृथ्वीराज चौहान ने हार आपी दिल्ली नी सत्ता स्थापी बराबर दिल्ली की गादी पर पृथ्वीराज चौहान ने हरावी ने शिहाबुद्दीन धोरी ए दिल्ली की गादी पर पोतानी सत्ता जमावी हती जयरे पहली चढ़ाई करी हती त्यारे तो इने हार ज मिली हती छता बीजी चढ़ाई करी आ तराईना मैदान में त्यारे पृथ्वीराज चौहान ने हरावी ने ए दिल्ली की गादी पर पोतानी सत्ता स्थापी हती कोणे शिहाबुद्दीन धोरीए बराबर गजनीना अवसान पछी तो तमे विचारी सको कि मोहम्मद गजनीए जयरे शुरुआत में भारत देश पर आक्रमण कर्यु अदरक संपत्ति ने कारण बराबर तो तेज समय अपना भारत देश लोकोए शासकोए जे अलग अलग राज्य में शासन करता हो राजा हो तो भेगा थईने एमणे आक्रमणों करवू जोईतुं हतुं एक सेना बनावीने पण ए लोको जागृत थया नहीं एना कारणे सोमनाथ माथी अदरक संपत्ति आ गजनीए लूटी लीधी हती बराबर परिणाम ईस्वीसन 1025 માં એણે સોમનાથમાંથી અદરક સંપત્તિ લૂંટી લીધી હતી ક્યારે 1025 માં કોણે લૂંટી લીધી હતી મોહમ્મદ ગજનીએ સોમનાથમાંથી અદરક સંપત્તિ લૂંટી હતી એના કારણે મોહમ્મદ ગજની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર આક્રમણ કર્યું હતું ક્યારે જે દિશામાંથી મોહમ્મદ ગજની આક્રમણ કર્યું ત્યારે જ 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર આક્રમણ પાછું કર્યું હતું અગાઉના આક્રમણોથી અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા જે પહેલાંનું આક્રમણ થયું તે 150 વર્ષ પછી એ દિશામાંથી પાછું આક્રમણ થયું તો પહેલાંની જે આક્રમણ થયું તે શાસકો ભૂલી ગયા હતા ત્યાર પછી મોહમ્મદ ગજનીના અવસાન બાદ એ ગજનીમાં લડાઈઓ ચાલુ થઈ ગઈ અને એ લડાઈઓનો લાભ પણ આ તે સમયે શાસકો લઈ શક્યા હતા નહીં મોહમ્મદ ગજનીનું અવસાન થયું તેની સત્તા નબળી પડી રાજગાદી ઉપર કોઈ નહીં હતું સુલતાન કોઈ નહીં હતો એના કારણે એનો લાભ પણ આપણા ભારત દેશના લોકો શાસકો એકતા થઈને સેના બનાવીને આક્રમણ કરીને લાભ લઈ શક્યા નહીં છેવટે બારમી સદીના અંતમાં શિહાબુદ્દીન ધોરીએ આક્રમણ કર્યું ભારત દેશ ઉપર તો ત્યારે શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી હાર સહન કરવાની સાથે સાથે વારંવાર એ ચઢાઈ કરતો રહ્યો અને છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીની સત્તા દિલ્હીમાં તેણે પોતાની સત્તા સ્થાપી હતી મુગલ સામ્રાજ્યની સત્તા સ્થાપી હતી બરાબર પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી તરાઈના મેદાનમાં બારમી સદીના અંતમાં આ શિહાબુદ્દીન ધોરીએ એ દિલ્હી ઉપર પોતાની સત્તા જમાવી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 5-6 દિવસથી જે વિડીયોમાં આપણે જુએ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તો એ તમે પહેલા દિવસથી જોયું હશે ત્યારથી તમને વિચાર આવતો હશે કે રાજપૂત યુગ કેવો હતો શું હતો શાસકો કેવા રાજાઓ કેવા એની સત્તાઓ કેવી એની શાસન વ્યવસ્થા કેવી વિદેશી આક્રમણો કેવી રીતે થયા રાજપૂત યુગે કેવી રીતે બચાવ્યું ભારત દેશને એ બધી વસ્તુ આપણે જોઈ ગયા તમે જે વિડીયો જુઓ છો
તો તમે વારંવાર એને રિપીટ કરતા રહો એ જરૂરી નથી, પણ તમે જે એક બે વાર એને રિપીટ કરો છો તો એને તમારા મગજમાં ફિટ કરી દો કે આ ટોપિક છે તો આ ટોપિકમાં આ જ વસ્તુ આવી શકે છે. ધારો કે તમે વિચારી શકો તો એમની ભારત પર વિદેશી આક્રમણો, તો ભારત પર વિદેશી આક્રમણો તો માત્ર ને માત્ર એમાં કોણ આવી શકે? મોહમ્મદ ગઝની, સિહાબુદ્દીન ધોરી કે પૃથ્વીરાજ ચૌહાણ, એ જ વ્યક્તિ આવી શકે. એવું તમે તમારા મગજમાં ફિટ કરી દો તો એમાંથી તમને શું ફાયદો થશે કે તમે તમારી રીતે તમારા જે ક્વેશ્ચન આવશે તો એના આન્સર તમે તમારી રીતે બનાવી શકીશો. બરાબર, માત્ર ને માત્ર તમારે આ ટોપિક છે તો આ ટોપિકમાં શું આવ્યું છે તમારે પૂરેપૂરી વાંચવાની જરૂર નથી મિત્રો. તમે ખાલી ને ટોપિક યાદ રાખો. શું યાદ રાખવાનું છે? કે મોહમ્મદ ગઝની, સોમનાથ, પછી પૃથ્વીરાજ ચૌહાણ ઈસવીસન 1025, અદ્રક સંપત્તિ, પછી સિહાબુદ્દીન ધોરી, તરાઈનું મેદાન, પછી 12મી સદીનો અંત. આ બધી વસ્તુ તમે યાદ રાખશો તમે તમારી રીતે તમારા ક્વેશ્ચનના આન્સર બનાવી શકીશો. એ જ રીતે તમારે વારંવાર કામગીરી કરતા રહેવાનું છે. બરાબર મિત્રો, અને આવનારા દિવસોમાં જે તમને હોમવર્ક મોકલવામાં આવે છે તો એ હોમવર્ક તમારે વિડીયો જોઈને, એમાં તમારે જે સવાલ તમને આપ્યો હોય તે જ સવાલ જોઈ તો એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર રિપીટ કરીને રિપીટ કરો, પણ એ આન્સર એ સાચો લખીને તમે મોકલો. બરાબર, અને અક્ષર સ્વચ્છ રાખીને શાંતિથી લખો, સારી રીતે લખો, આપણે કોઈ ઉતાવળ નથી મિત્રો. અને આપણે આપણા મગજમાં ફિટ કરી દેવાનું છે કે આ આન્સર આવી શકે, આ ક્વેશ્ચનનો આ જ આન્સર આવી શકે. તમે જે વિડીયો જોયો છે તેના પરથી તમે જાણી શકો છો. ઓકે મિત્રો, તો ધોરણ 7માં આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1માં રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એ આજે આપણું પૂર્ણ થાય છે. તો મિત્રો, તમને આ પ્રકરણ ભણવામાં મજા આવી હશે એવી હું આશા રાખું છું. અને તમે જે રોજબરોજ તમને જે વોટ્સઅપ ઉપર હોમવર્ક મોકલવામાં આવે છે તો તમે સરળતાથી એના આન્સર આપી શકો, એ માટે બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ.